બનાસકાંઠામાં આજે ડીશા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી અને ભ્રષ્ટાચારના વિરોધમાં આપના કાર્યકરોએ સાયકલ રેલી નીકાળી સરકાર સામે વિરોધ નોંધાવી ડીશા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ બેકાબૂ બનતી મોંઘવારી તેમજ સરકાર દ્વારા રાષ્ટ્રીય સંપત્તિઓને ખાનગી કંપનીઓને વેચાણ કરવાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારની ખાનગીકરણની નીતિ તેમજ મોંઘવારી સામે બાઇક અને સાયકલ રેલી યોજી હતી ડીસાના રિસાલા બજારથી નીકળેલી રેલી મુખ્ય માર્ગો થઈ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી જે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વર્તમાન પરિસ્થિતિમાં જે રીતે કોરોનાએ આમ આદમીની કમર તોડી છે એ પ્રમાણે સરકાર પણ કોરોના જેવી સાબિત થઈ રહી છે આમ આદમીને સામે જે અસહ્ય મોંઘવારીનો જે વધારો કર્યો છે જેમ કે ગેસના ભાવ હજાર રૂપિયા તેલનો ડબ્બો ત્રણ હજાર રૂપિયા અને પેટ્રોલ ડીઝલના ભાવ સો રૂપિયાથી ઉપર પહોંચાડી દીધા છે તો એના સામે આમ આદમી પાર્ટી આજે કલેક્ટર કચેરીમાં સાયકલ રેલી કરી અને આવેદનપત્ર આપ્યું છે અને સરકારને અમે સૂચિત કરીએ છીએ જો આ અસહ્ય ભાવ વધારો પાછો લેવામાં નહીં આવે તો અમારી આમ આદમી પાર્ટી ગાંધીજીના માર્ગે આંદોલન કરશે ધરણા કરશે અને જે પણ પ્રકારના સ્ટેપ લેવા પડશે એ કરશે તો અમારી સરકારને વિનંતી છે કે જેટલું બને એટલું જલ્દી આ જે અસહ્ય ભાવ વધારો છે જે આમ આદમીને જીવવા માટે પણ મજબૂર કરી રહ્યો છે એ તુરંત પાછો લેવામાં આવે નહીં તો અમે ભગતસિંહ અને ગાંધીજીના માર્ગે દોરાતા જરાય અચકાશું નહીં ખૂબ ખૂબ